नमस्कार विद्यार्थी मित्रों, फरीथी આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ પરિચય ધોરણ 10 સાથે 8.1 નો પ્રશ્ન નંબર 10 નો જે પરીક્ષાની અંદર 2 માર્કની અંદર પૂછાય તો આપણા 2 માર્કની 2 વાર આવવા જોઈએ। આપણે અહીં એક વસ્તુ આપી છે કે ખૂણો Q એ 90 અંશનો છે અને PR વત્તા QR બરાબર 25 સેન્ટીમીટર આપેલ છે। तो आप બે બાજુમાંથી કોઈ પણ એક બાજુને આપણે કરતા બનાવી લઈએ છીએ। તો અહીંયા માનો કે મેં PR ને કરતા બનાવું તો શું લખાશે? PR બરાબર તો 25 QR ને આપણે આ બાજુ લઈ જઈએ પ્લસ કે આ બાજુ જશે એટલે માઈનસ અથવા QR ને કરતા બનાવશો તો 25 માઈનસ PR આવશે। તમારે જેને પણ કરતા બનાવવું હોય તેને તમે બનાવી શકો। અને ત્રીજી વિગત આપણે આપેલી છે બાજુમાં PQ બરાબર 5। હવે આના પરથી આપણે આકૃતિ દોરીએ એટલે કાટકોણ ત્રિકોણ બરાબર આખું ચેપ્ટર આના ઉપર જ નિર્ભર છે। કાટકોણ ત્રિકોણ ઉપર આ અને એના પછીનો ચેપ્ટર આકૃતિ આવી જશે કાટકોણ ત્રિકોણની જેમાં ખૂણો Q 90 છે એટલે અહીંયા નામ આવશે Q, અહીંયા નામ P અને અહીંયા R। અહીંયા તમે P દર્શાવી શકો અને અહીંયા તમે R પણ દર્શાવી શકો છો। હવે આપણે જોઈ લઈએ તો PQ નું માપ આપણને કેટલું આવ્યું છે 5 સેન્ટીમીટર। આ PR નું માપ આપણે અહીંયા લીધું છે કેટલું 25 માઈનસ QR અને આ બાજુ માપ શોધવાનું છે। આને જો આપણે પરિણામ નંબર 1 એવું લખવું હોય તો લખી શકીશું। જો આપણને PR ની કિંમત મળી જાય તો આની અંદર મૂકીએ એટલે આપણને PR ની વેલ્યુ પણ મળી જશે। એ કોના દ્વારા મળશે? તો પાયથાગોરસના નિયમ ઉપરથી કે ત્રિકોણ PQ એ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે। માટે પાયથાગોરસના નિયમ પર કર્ણનો વર્ગ એટલે આવશે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR। હવે આપણે જોઈએ કે PR PR ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે 25 માઈનસ QR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PQ ની વેલ્યુ આપણે દીધેલ છે આપણે કેટલી 5 નો વર્ગ અને QR આપણે શોધવાનું। હવે અહીં આપણે વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કરીશું। ધોરણ 9 માં આપણે બીજા ચેપ્ટરમાં ભણીને આવેલા છે a-b આખા કૌંસનો વર્ગ એટલે a-b આખા કૌંસનો વર્ગનું સૂત્ર શું હતું તમને યાદ ન રહે એના માટે એ સાઇડ પર લખી દઉં। આ પ્રકારે આપણો a છે ને આપણો b છે તેનું સૂત્ર આવે a² - 2ab + b² આવું સીધું લખવાનું છે આપણે એટલે a તરીકે આપણો 25 છે એટલે 25 નો વર્ગ સીધો લખું છું એટલે કેટલા આવશે 625 પછી માઇનસ અગાડી 2 છે એ તરીકે આપણો 25 છે ને 25 ગુણ્યા 2 એટલે 50 50 ગુણ્યા 2 એટલે 2 તરીકે છે QR એટલે શું આવશે 50 QR આવશે બરાબર છે અને 2 નો વર્ગ 2 તરીકે QR છે એટલે આવશે QR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ 25 વત્તા QR। હવે તમે જોશો તો અહીંયા QR નો વર્ગ પ્લસ છે અહીંયા પણ QR નો વર્ગ પ્લસ છે અને મેં આ બાજુ લાવું અથવા અને મેં આ બાજુ લઈ જાઉં બંનેના ચિહ્ન સરખા છે અને આ બાજુ આવે માઇનસ થાય એટલે QR નો વર્ગ માઇનસ QR નો વર્ગ એટલે તે 0 થઈ જાય એટલે બરાબર ને બંને બાજુ હોય અને બંનેના ચિહ્ન સરખા હોય તો તે હંમેશા નીકળી જાય એટલે આ નીકળી ગઈ। હવે આપણે આને આપણે આ બાજુ લઈ જઈએ અને 25 ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે 625 માઇનસ પ્લસ 25 હતા એને આ બાજુ લાવ્યા એટલે માઇનસ 25 બરાબર 50 QR ને આપણે પેલી બાજુ લઈશું માઇનસ કે આ બાજુ લઈ ગયા એટલે આવશે 50 QR 625 માંથી 25 જાય એટલે કેટલા આવવાના 600 બરાબર 50 QR। આપણે QR ની કિંમત શોધવાની છે 50 અને QR નો સંબંધ ગુણાકાર છે માટે QR બરાબર આવશે 600 ભાગ્યા 50 00 નીકળી જશે 60 ભાગ્યા 5 કરીએ એટલે 60 ના વર્ગમાંથી 5 5 નીકળી જાય એટલે QR તરીકે આપણને કેટલા મળવાના 12 સેન્ટીમીટર બરાબર છે 60 ભાગ્યા 5 એટલે કેટલા 12 12 5 60 5 5 નીકળી જાય એટલે તમારા QR બરાબર 12 સેન્ટીમીટર। અને તમે PR નો મૂકી દેશો સમીકરણ 1 ની અંદર એટલે સમીકરણ 1 કેટલો તો આપણો PR બરાબર 25 માઈનસ QR ઇઝ ઇક્વલ ટુ 25 માઈનસ 12 25 માંથી 12 ગયા એટલે કેટલા આવવાના 1 સેન્ટીમીટર બરાબર છે। હવે તમારી પાસે ત્રણે ત્રણ બાજુના માપ આવી ગયા આ 5 સેન્ટીમીટર આ તમે બાદબાકી કરતા આ તમને કેટલું મળ્યું 13 સેન્ટીમીટર અને QR તમને
12 સેન્ટીમીટર હવે ત્રિકોણમિતિના આપણા ત્રણ ગુણોત્તર તમારે મેળવવાના છે સાઈન કોસ અને ટેન બરાબર છે તમે બીજા પણ મેળવી શકો આના સિવાયના પણ આપણે આ ત્રણ શોધવા કીધા છે પહેલું જે તમને આપ્યું છે સાઈન થ્રી એટલે સાઈન થ્રી નું સૂત્ર અહીંયાથી સામેની બાજુ પર 11 બાણ એટલે સામેની બાજુ આપણે કેટલી છે 12 સેન્ટીમીટર એટલે 12 અને છેદમાં કેટલા આવવાના કર્ણ એટલે કેટલા આવવાના 3 કોઈને ના સમજ પડે તો તે સૂત્ર લખ્યું સામેની બાજુ એટલે QR ભાગ્યા કર્ણ એટલે PR QR ભાગ્યા PR આપણે ડાયરેક્ટ કામ કરી રહ્યા છું એ જ રીતે બીજું સૂત્ર છે તમારું cos P તો cos નું સૂત્ર આવશે P આગળ થી પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાસેની બાજુ એટલે PQ ભાગ્યા PR અને PQ નું માપ કેટલું છે 5 અને PR નું માપ કેટલું છે તે એટલે એનો જવાબ આવશે 5/3 ત્રીજો પ્રશ્ન આપણે શોધવાનો છે tan p તો tan p અગાડીથી એનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ એટલે તમારે QR અને પાસેની બાજુ એટલે PQ એટલે તમે લઈ શકો આવશે 12/5 બરાબર છે અહીંયા તમે જોઈ શકો કે 10 નો જવાબ 12/5 છે 12 ને જો 5 વડે ભાગો તો 2 પોઈન્ટ સમથિંગ આવે જ્યારે સાઈન અને કોસ નો જવાબમાં તમારો છેદ મોટો હશે એટલે સાઈન અને કોસ નો જવાબ 1 કરતા નાનો હશે જ્યારે 10 ની કિંમત 1 હશે 1 કરતા મોટી આવી શકે અથવા 1 કરતા નલ્લી આવી શકે બરાબર છે એટલે આનું વ્યસ્ત કરશો તો તમે જોશો સાઈન નું વ્યસ્ત કોસેક થાય એટલે કોસેક ની વેલ્યુ 1 કરતા હંમેશા મોટી હશે cos નો વ્યસ્ત sec તેની પણ વેલ્યુ 1 કરતા મોટી હશે tan અને cot તો tan માં તમને કીધું તેમ કાં તો એક જવાબ હશે 1 કરતા નલ્લો હશે અથવા 1 કરતા મોટો હશે તો એ જ રીતે cot નો જવાબ પણ એ જ રીતે આવશે 1 કરતા મોટો આવી શકે અથવા 1 કરતા નલ્લો આવશે અથવા 1 આવી શકે કારણ કે આને તમે વ્યસ્ત કરો તો 5/12 આવશે એટલે જો આ 1 કરતા મોટી કિંમત હશે તો cot ની વેલ્યુ 1 કરતા નલ્લી હશે આટલા માટે તમને કીધું છે કારણ કે આના પછીના જે 6 પ્રશ્ન આપણને આપ્યા છે નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર ત્યાં તમને આ વસ્તુ કામ દેશે એટલે એ વસ્તુ તમને મેં અહીં સમજાવી દઉં છું કે આ પ્રકારે તમારું ત્યાં આવશે તો આ દાખલા ની અંદર તમને સમજ પડી હોય તો મારી ચેનલ પ્રણવાર ચૌહાણ ને તમે સબસ્ક્રાઇબ કરશો અને બીજા સ્ટુડન્ટ ને પણ તમે મોકલાવશો ધન્યવાદ